ભગત મુઠિયા અને ખાટા પુડલા. ગ્રીન ગાર્લિક પાપડીનો લોટ છે. ભગત મુઠિયા ટુ કોફી નોનવેજનો બાપ છે. ઠિયાનું ઓહો પાપડીનો લોટ મોની કૃપા બારડોલી. બાકી આખો ગુજરાત ફરી વળે પણ આ ટાઈપની વસ્તુ, આ ટાઈપનો પાપડીનો લોટ બીજે કશે નથી. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, વેલકમ બેક ટુ માય ચેનલ. ને બારડોલીમાં જે લોકોએ કોમેન્ટ કરી હતી ને એ રીતના વિડીયો તો લીધા જ છે, ને સાથે સાથે સૌથી બેસ્ટ અને સૌથી યુનિક અને ગુજરાતમાં પહેલી વાર આવી આવી વસ્તુઓ, આવી આવી આઈટમો ખાવા માટે મળી છે. વઘારેલું દૂધ, ખાટાપુડા, કાંદાના રવૈયા, પાપડીનો લોટ એકદમ યુનિક સ્ટાઇલથી બનાવે છે પાપડીનો લોટ. ગુજરાતમાં આ એક જ એવી જગ્યા છે કે જ્યાં આટલી યુનિક સ્ટાઇલથી મળે છે. અને બારડોલી તો તમે જાણો જ છો કે NRI નું હબ છે, બહુ બધા NRI લોકો છે, ગુજરાતી લોકો આપણા જે ની બહાર છે, ખાસ કરીને USA માં છે, UK માં છે, એ લોકોનું પણ સૌથી ફેવરેટ આ જગ્યા છે મોની કૃપા પાપડીનો લોટ. નામ છે મોની કૃપા પાપડીનો લોટ, પણ એટલી અલગ અલગ ટાઈપની જે વેરાયટી મળે છે ને બોસ, તમે જોઈને મોમાં પાણી આવી જવાનું છે. ચાલો આવી જાઓ, બતાવીએ ટેસ્ટ કેવી છે, પ્રાઇસ કેવી છે, ક્વોન્ટિટી કેવી છે અને ક્વોલિટી કેવી છે. આવી જાઓ. મારું નામ અશોકભાઈ છે, હું બારડોલી તાલુકાથી બોલું. મેં મારી લાઈફની અંદર JW મેરિયટ, ગ્રાન્ડ હાયટ, હોલિડે ઇન, ટ્રાઇડેન્ટ આ હોટલો એક્સપિરિયન્સ લીધા પછી માર્કેટની અંદર બધી પીપલ જે છે એ ફૂડ ખાઈને થાકી ગયું, એટલે મેં હોમ પ્રોડક્ટ ટ્રાય કરી અને મેં માર્કેટની અંદર 2005 મૂક્યું. અને ત્યાર પછી જે હોમ પ્રોડક્ટની જે મારી આઈટમ છે, સ્ટાર્ટિંગ પાપડીનો લોટ વિધાઉટ હંચોરો, ત્યાર પછી ખાટાપુડા, ખાટાપુડા રોલ, ભાખરી પીઝા, કપુડિયા મીન્સ ગોળા, ગામડામાં આપણે ગોળા કેટી, ત્યાર પછી ભેગા દારભાત, ભગત મુઠિયા, ગ્રીન વઘારેલી ખીચડી, નોવેલ્ટી આઈટમમાં વઘારેલું દૂધ, જે એકવાર તમે ટેસ્ટ કરજો. દૂધની અંદર બધી જ વસ્તુ આવશે, જેમ લાલ મરચાંની ભૂકી, લસણ, હળદર, રાઈ, ધાણા જીરું પાવડર, સ્વીટ કોર્ન, કદાચ તમે એકવાર ખાઈજો અને મને યાદ કરજો. જરાક બી દૂધ તમારું ફાટે નહીં. પાપડીનો લોટ તમે બહુ જગ્યાએ ખાધો હશે પાપડીનો લોટ, પણ આ તમે જુઓ આ ટાઈપનું ટેક્સચર, ગ્રીન ગાર્લિક પાપડીનો લોટ છે. ને હવે આપણે ટેસ્ટ કરીએ પાપડીનો લોટ મોની કૃપા બારડોલી. કઈ રીતે એક્સપ્લેન કરું ને એ નથી ખબર પડતી. પાપડીના લોટ તો જે કોમન, એનો એક જે ટેસ્ટ આવે છે પાપડીના લોટનો એ ટેસ્ટ તો છે, સાથે આપણી જે ગ્રીન કોથમીર ટાઈપની ચટણી અને બીજો ગાર્લિકનો ટેસ્ટ એટલો વ્યવસ્થિત મિક્સઅપ થઈ ગયો છે ને આમાં. આ વસ્તુ ખાવા માટે તમારે અહીંયા જ આવવું પડશે, બાકી આખો ગુજરાત ફરી વળે પણ આ ટાઈપની વસ્તુ, આ ટાઈપનો પાપડીનો લોટ બીજે કશે નથી.
બેસ્ટ કહેવાય ને, બેસ્ટથી પણ ઉપરનું લેવલ એ અહીંયા છે. બહુ જ સોલિડ છે, જબરજસ્ત. હા એ જ ને. અને આજે લસણનું જે માઇનર કટિંગ કરેલું છે એ બી બહુ જ જબરજસ્ત. મને લાગે ઝૂમ બી નહીં, આમાં કેમેરામાં હરખું આવે બી નહીં, એટલું બારીક છે. નહીં આવે કેમેરામાં હરખું. આ તો એક આવું તો મશીન બી નથી આવતું છે. મશીન બી આવે. મારું નામ પ્રિન્સ છે. પ્રિન્સ પ્રિન્સ ક્યાંથી આવો તમે? મારે કિમ છે, કિમ રહેવાનું છે. જ્યારે પણ અહીંયા આવું છું ત્યારે મેં અહીંયા પીસે નાસ્તો કરવા માટે આવું છું. બહુ ટાઈમથી મેં અહીંયા આવું છું. અહીંયા બહુ મસ્ત બનાવે છે અને ટેસ્ટ પણ સારો છે. કશે સુરતમાં પણ આખા સુરતમાં પણ નથી આ, એટલે માટે મેં અહીંયા જ આવું છું નાસ્તો કરવા માટે. છે ભગત મુઠિયા અને ખાટા પુડલા છે ને, યુનિક આઈટમ. ભગત મુઠિયા ટુ કોફી નોનવેજ નો બાપ છે. ઠિયાનું ઓહો હો હો, 1500 નું કાળે. હા 1500 નું ચણાની દાળ ના આવે છે અને ગ્રેવી તો ભાઈ સ્પેશિયલ રસો, ડુંગળી બુંગળી મસ્ત દેખાય છે ઉપરથી. અને આવી રીતે એમ તો ડાયરેક્ટ પણ ખાવામાં આવે છે ભગત મુઠિયા, પણ અને આપણે ખાટા પુડલા જોડે ખાઈશું. આ છે ખાટા પુડલા, તમે સાઈઝ જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને ફ્લફી છે. ઓહો, ઇઝીલી તૂટી જાય એવા છે. અને આપણે આજે ખાટા પુડલા છે એની સાથે સૌથી પહેલાં ભગત મુઠિયાનો રસો લઈશું. ઓ ભાઈ, પુડલાનો ટેસ્ટ તો બહુ મસ્ત છે. જે તમે બેસનના ખાતા હો ને એ ટાઈપના પુડલા નથી, થોડાક યુનિક અને અલગ લાગશે. ચોખાના લોટના રોટલા હોય ને એ ટાઈપના લાગશે. ઓહો, વસ્તુ એટલી સોફ્ટ છે ને કે હવે ચમચીથી ખાવી પડશે. બહુ મસ્ત ટેસ્ટ છે આમનો. મુઠિયા ટ્રાય કરીએ. અને બસ આજે કમાલ છે ને ગ્રેવીનો. આવી ગ્રેવી તમે ના તો પંજાબી કહી શકશો, ના તો ચાઇનીઝ કહી શકશો, ના તો કોઈ સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ. આ તો કંઈક યુનિક ટેસ્ટ છે. એક્સપ્લેન કરવાનો અઘરો પડે છે ટેસ્ટ કઈ રીતે. એકદમ ગરમા ગરમ છે, હાથમાં પકડાતી પણ નથી. અહીંયાનો તમે ખાલી અરોમા જોશો ને, જે સુગંધ આવે છે જબરજસ્ત. કોઈ ફ્રેન્ચાઇઝી હોય ને એમાં તમે પીઝા ખાતા હો ને, ફ્લેટ બ્રેડનો પીઝા એ ટાઈપનો, આ ઘઉંના લોટનો એટલે કે ભાખરીનો પીઝા ને ઉપરનું જે સ્ટફિંગ છે ને બોસ, જ્યાં મોટા મોટા રેસ્ટોરન્ટ મોટી મોટી ફ્રેન્ચાઇઝીમાં ખાતા હોય ને એ ટાઈપનો ટેસ્ટ છે. પણ વસ્તુ ઘઉંની છે ને એટલે ચાલે. બાકી તો મેંદો તો ખાવાવાળા બધા બહુ હોય છે, મેંદો ખવડાવવાવાળા તો બધા બહુ હોય છે. જબરજસ્ત, એક પરફેક્ટ પીઝાનું સ્ટફિંગ આ પીઝા ભાખરીમાં તમને મળશે.
130 રૂપીઝ ની પ્રાઇસ છે, પૂરેપૂરા વસૂલ છે. કપૂરિયા જેને કહેવાય ગોળા, એ બારડોલીની લોકલ પબ્લિક એવું કહે છે કે આ ગોળા છે. જોઈએ આપણે કપૂરિયાનો ટેસ્ટ કેવો છે, કે આ ટાઈપની યુનિક વસ્તુ મેં કોઈ દિવસ ખાધી છે કે નથી ખાધી, નીચે કોમેન્ટ કરો. તો ટ્રાય કરીએ કપૂરિયા ગોળા. આનો ટેસ્ટ એવો છે કે 50% તમે કંઈક ઢોકળા જેવું ખાતા હોય અને 50% ઇડલી જેવું ખાતા હોય એવો ટેસ્ટ છે આનો. પણ આની અંદર જે ખટાશ છે ને બોસ, એ તમને પકડી રાખશે કે મારે હજુ ખાવું છે. બહુ યુનિક ટેસ્ટ છે. વાહ વાહ, ગુજરાતમાં મેં પહેલી એવી જગ્યા જોઈ ચા ટાઈપનો એકદમ યુનિક ટેસ્ટ મળે છે, જે અલગ અલગ ગુજરાતીની ડિશિસ એ બધી હોમમેડ છે. તો આ તમે જોઈ શકો છો ભેગા દાળ ભાત ની અલગ અલગ સબ્જી આવેલી છે અને કટિંગ એકદમ ઝીણું છે એનું, કદાચ તમારા જોવામાં પણ નહીં આવે. ચાલો ટ્રાય કરીએ ભેગા દાળ ભાત. આ એક એવી જગ્યા છે જે દાળ ભાતનો ટેસ્ટ તમને એકદમ યુનિક લાગશે. વાહ, આ જે ખાટો મીઠો ટેસ્ટ છે ને બોસ, અને સબ્જીની અંદર ફ્રેશનેસ, જે સબ્જી અંદર ફ્રેશ કટિંગ કરીને નાખેલી છે ને, જબરજસ્ત ટેસ્ટ આવે છે. 50% ટેસ્ટ તમને એવું લાગશે કે હું ઘરે ખાઉં છું, અને 50% ટેસ્ટ તમને એવું લાગશે કે હું લગનમાં જે ટાઈપની દાળ છે ને એ ટાઈપનો. બંનેનું કોમ્બિનેશન એટલું યુનિક છે. શું શું નાખ્યું છે એની અંદર? મિક્સ વેજીટેબલમાં કાંડા, સોરી, ટામેટાં, રેંગણ, બટાકા, ગલોરા, ફરસી, તુરિયા, પરવળ, આટલી બધી વેજીટેબલ છે અંદર. એનું કટિંગ એટલું ઝીણું છે ને કે તમે મોંમાં હો નહીં આવે. ઊંધિયું ડ્રાય, જેની અંદર ઓઇલ જ નહીં આવે, હાથથી તમે ખાઓ તો તમારો હાથ પણ નહીં બગડે. સ્પૂનની જરૂર જ નથી એમાં. અને ટાઈમિંગ ને એવું કહી દેજો. ટાઈમિંગ ઓકે, મારો ટાઈમિંગ 10 o'clock અર્લી મોર્નિંગ છે. રાતના સંજે 7 વાગે બંધ. અને રોજ આવો છો ને? ડેલી. અને ધારો કે આ લોકેશન પર કોઈને આવવું હોય, હા, તો એક્ઝેક્ટ કયું લોકેશન? સ્વામિનારાયણ મંદિર, શાસ્ત્રી રોડ, મોટી નગરની સામે.